જામનગરમાં હિન્દુ સેનાએ મહાત્મા નથુરામ ગોડસેનો જન્મદિવસ સેવા કાર્ય કરીને ઉજવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇન અંતર્ગત યુવા કોંગ્રેસે કર્યો વિરોધ. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને માલપુરથી મોડાસા કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રા કરાશે. રાજકોટ જિલ્લામાં એક એવી ઘટના કે જેમાં પૌનિતા અને યુવકને પ્રેમની તાલીબાની સજા મળી. બામણવેલ ગામે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરવા મુદ્દે ગામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોગ્યકર્મીનું સસ્પેન્શન રદ કરવા અરજી કરી છે. હજુ પણ કારજાર ગરમીનો કરવો પડશે સામનો. ગાંધીનગર, કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણમાં હીટવેવની આગાહી. અમદાવાદ ખાતે સોનાલિકાએ ગુજરાતમાં શક્તિશાળી MM80 નેરોટેક ટ્રેક્ટર લોન્ચ કર્યું. રાજ્યના ખેડૂતોની જરૂરિયાત અનુસાર બે જોડ કામગીરી પહોંચી વળવા માટે અદ્યતન તકનીકોથી સજ્જ છે આ ટ્રેક્ટર. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિદના મજરા 3 રસ્તા પાસે બનેલ નવીન બ્રિજ ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતું તો પતિને ઈજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ VS રાવલ નર્સિંગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગ એન્ડ ઓટ ટેકિંગ સેરેમની કાર્યક્રમ યોજાયો.
પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214। Thank you.
નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વહેલી સવારે પ્રાંતિજ તલોદ મોડાસાની વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાતા પ્રાંતિજ સહિત તાલુકામાંથી 21 જગ્યાએથી સ્કૂલ 6.5 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. પામ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા, ઇન્ડોનેશિયાએ લીધો નિર્ણય. જ્ઞાન વ્યાપી પછી ભાભા ઓટોમિક્સ રિસર્ચ સેન્ટરનો નંબર નહીં આવે તો સારું, મુહુઆ મોઇત્રા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના મતે હાર્દિક પટેલ ડરના કારણે છોડી પાર્ટી. હાર્દિક અંગે લાલજી પટેલનો એક્સક્યુઝિવ ઇન્ટરવ્યૂ આપવા બધા જ સવાલોના જવાબ. પુત્ર અને વહુનું ઘરું કાપીને સસરાએ કરી નાખી હત્યા, બોલ્યો મને અફસોસ નથી. મેન્થ્યુ વેડે આઉટ થયા બાદ હેલ્મેટ અને બેટ ફેંક્યું. જામનગરમાં હિન્દુ સેનાએ મહાત્મા નથુરામ ગોડસેનો જન્મદિવસ સેવા કાર્ય કરીને ઉજવ્યો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇન અંતર્ગત યુવા કોંગ્રેસે કર્યો વિરોધ. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને માલપુરથી મોડાસા કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રા કરાશે. રાજકોટ જિલ્લામાં એક એવી ઘટના કે જેમાં પૌનિતા અને યુવકને પ્રેમની તાલીબાની સજા મળી. બામણવેલ ગામે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરવા મુદ્દે ગામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોગ્યકર્મીનું સસ્પેન્શન રદ કરવા અરજી કરી છે. હજુ પણ કારજાર ગરમીનો કરવો પડશે સામનો. ગાંધીનગર, કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણમાં હીટવેવની આગાહી. અમદાવાદ ખાતે સોનાલિકાએ ગુજરાતમાં શક્તિશાળી MM80 નેરોટેક ટ્રેક્ટર લોન્ચ કર્યું. રાજ્યના ખેડૂતોની જરૂરિયાત અનુસાર બે જોડ કામગીરી પહોંચી વળવા માટે અદ્યતન તકનીકોથી સજ્જ છે આ ટ્રેક્ટર. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિદના મજરા 3 રસ્તા પાસે બનેલ નવીન બ્રિજ ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતું. તો પતિને ઇજાઓ થતાં 108 મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ VS રાવલ નર્સિંગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગ એન્ડ ઓટ ટેકિંગ સેરેમોની કાર્યક્રમ યોજાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન,
રમત ગમતના સાધનો આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા બાળકો માટે મિનરલ વોટરની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા કોન્ફરન્સ હોલ ઓડિટોરિયમ હોલ પુસ્તકાલય બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.